આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી સ્વાપોથીના તમામ પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી. કાવ્ય પેલું સાંજ સમય શામાળ્યું, પદ ભક્તિગીત, કવિ નરસિંહ મહેતા. પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી. પ્રશ્ન પહેલું, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પહેલો, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોળ મુકુટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી જુવા ચંદનથી સુગંધી મહેકે છે. જેમ તારા મંડળમાં શશિયર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું છે. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. પ્રશ્ન 2, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? ઉત્તર, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોર ઉપજાવે છે. પ્રશ્ન નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સાંજના સમયનું દૃશ્ય કાવ્યના આધારે આલેખો. ઉત્તર, સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રીકૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચુહા ચંદનથી સુગંધથી મહેકે છે. 2, ગોવાળોમાં ગીરધર કઈ રીતે શોભે છે? ઉત્તર, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગીરધર શોભે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સાંજ સમયે શામળ્યો કાવ્યના કવિનું નામ લખો. ઉત્તર, સાંજ સમયે શામળ્યો કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે. 2, સાંજ સમયે શામળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર, સાંજ સમયે શામળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર ભક્તિગીત છે. 3, ગોવાળોમાં ગીરધર કેવા શોભી રહ્યા છે? ઉત્તર, ગોવાળોમાં ગીરધર તારામંડળમાં ચંદ્ર જેવો અને સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે. 4, હળી હળધરનો વીરો એટલે બલરામ હળને ધારણ કરનાર. 5, ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? ઉત્તર, ભગવાન શ્રીકૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. 6, શ્રીકૃષ્ણની શોભાની નરસિંહ મહેતા
શોભા શી અસર થાય છે? ઉત્તર: શ્રી કૃષ્ણની શોભા જોઈ નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. પ્રશ્ન 4. કાવ્યપંક્તિ પૂર્ણ કરો. સાંજ સમય શામળ્યું. ખાલી જગ્યા મહેકે સાંજ સમય. પૂર્ણ કરીએ કવિતા. સાંજ સમય શામળ્યો, વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબળ ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. ત્યાર પછી જોઈએ વ્યાકરણ વિભાગ. તેમાં પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવું. 1. સામળ્યો, તો જવાબ આવશે શામળ્યો. 2. વૃંદાવન, તો જવાબ આવશે વૃંદાવન. 2. પિતાંબર, તો જવાબ આવશે પિતાંબર અથવા તો પિતાંબર. 4. સસિયર, તો જવાબ આવશે શસિયર. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. 1. પિતાંબર, પ ખોડો પ્લસ ઈ પ્લસ ત ખોડો પ્લસ આ પ્લસ મ ખોડો પ્લસ બ પ્લસ અ પ્લસ ર ખોડો પ્લસ અ. ત્યાર પછી છે બીજા નંબર ઉપર ગીરધર. ગ ખોડો પ્લસ ઈ પ્લસ ર ખોડો પ્લસ ઈ પ્લસ ધ ખોડો પ્લસ અ પ્લસ ર પ્લસ અ. 3. વાહલાજી, વ ખોડો પ્લસ અ પ્લસ હ ખોડો પ્લસ આ પ્લસ લ ખોડો પ્લસ આ પ્લસ જ ખોડો પ્લસ આ. 4. નરસૈયા, ન ખોડો પ્લસ અ પ્લસ ર ખોડો પ્લસ અ પ્લસ સ ખોડો પ્લસ ઐ પ્લસ ય પ્લસ આ પ્લસ ચ પ્લસ આ. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1. સાંજ સમય શામળ્યો વાલો વૃંદાવનથી આવે. વૃંદાવન છે તેનો સંજ્ઞા પ્રકાર થાય છે વ્યક્તિવાચક. 2. પહેર્યા પિતાંબળ ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે, તો ફૂલનું સંજ્ઞાવાચક થાય છે જાતિવાચક. 3. તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિત હીરો, તેમાં તારામંડળમાં સંજ્ઞા થાય છે સમૂહવાચક. 4. નીચેના વાક્યમાં વિશેષણ શોધી પ્રકાર લખો. 1. મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લેકે. સુંદર શું છે? તો કે સુંદર છે તે વિશેષણ છે, તેનો પ્રકાર થશે ગુણવાચક. 2. વાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયામેળ કેમ રહીએ. વિશેષણ થશે મહાશુભકારી, તેનો પ્રકાર થશે ગુણવાચક. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. પિતાંબર, જવાબ થશે પિત પ્લસ અંબર. પ્રશ્ન 6. નીચે શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. 1. મોર, તો જવાબ આવશે મયુર. 2. શિર, તો જવાબ આવશે મસ્તક. 3. શશિયર, જવાબ આવશે ચંદ્ર. 4. હેમ, જવાબ આવશે કનક. પ્રશ્ન 7. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. 1. મનડું તે ઘસ્યું મારું, સર્વનામ આવશે મારું. 2. મારા મનમાં મોહ ઉપજાવે, જવાબ આવશે મીરા. 8. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખવું. આલિંગન દેવું, જવાબ આવશે ભેટવું. પ્રશ્ન 9. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1. ખંભે નાખવાનું વસ્ત્ર, જવાબ આવશે પછેડી. 2. એક જાતનું સુગંધી લાકડું, જવાબ આવશે ચંદન. 3. કાનમાં પહેરવાનું એક ઘરેણું, જવાબ આવશે કુંડળ. પ્રશ્ન 10. સમાસ ઓળખાવો. 1. ગોધન, જવાબ આવશે તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ. 2. પિતાંબર,
તો કર્મધારય સમાસ, 3 ગીરધર ઉપપદ સમાસ, 4 મહાશુભકારી કર્મધારય અને ઉપપદ સમાસ, 5 તનમન દ્વંદ્વ સમાસ, 6 તારામંડળ તત્પુરુષ સમાસ, 7 નરસિંહ કર્મધારય સમાસ, 8 હળધર ઉપપદ સમાસ, 11 નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1 સમય તો સમયે, 2 વીણ તો વીણા, 3 ધર્યો તો ધર્યા, 4 જડીક તો જડેલું, 5 ઘસ્યું તો ઘસ્યું, 6 હૃદય તો હૃદયમાં. પ્રશ્ન 12. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. 1 મોહ તો નિર્મોહ, 2 વાહલો તો દવલો, 3 શુભ તો અશુભ, 4 સાંજ તો સવાર. 13 નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 1 પિતાંબર, જવાબ આવશે નપુષકલિંગ. 2 મોર, જવાબ આવશે પુલિંગ. 3 આલિંગન, જવાબ નપુષકલિંગ. 4 શોભા, સ્ત્રીલિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. તમારે આ PDF જોઈતી હોય તો મારા વોટ્સઅપની લિંક, ગ્રુપની લિંક છે તે નીચે આપેલી છે, તેની અંદર જોઈન થઈ જશો અને તેમાં હું આ PDF રાખી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.